नमस्कार निर्माण न्यूज साथ हूँ छू यज्ञान समाचार जो विस्तार थी तो भगवान जगन्नाथ जी ने 146मी रथयात्रा माटे तैयारी पूरजोश में चाली रही है। भगवान नवा रथ नंदीघोष ट्रायल करवामां आव्यो हतो। अत्रे उल्लेखनीय है कि 74 वर्ष पछी भगवान जगन्नाथ नवा रथ में बेसीने दर्शन आपशे त्यारे आ प्रसंगे जगन्नाथ मंदिर ट्रस्टी महेन्द्र जैने जणाव्युं हतुं कि जूना रथ अने नवा रथ में फरक मात्र मात्र कलरनो छे। पूरीना रथ में वपराता कलर अने पेटर्न आ वक्त नवा रथ में करवामां आव्या छे। रथ टर्न लई शके छे के नहीं तेना लईने पण रथनुं चेकिंग करवामां आव्युं हतुं अने त्रणे रथ संपूर्ण थई जशे पछी ग्रांड ट्रायल पण करवामां आवशे। जूना रथो छे ए अने आ रथमां फेर एटलो छे कि कलर करवामां खास करीने जे जगन्नाथपुरीमां भगवान जगन्नाथजी जे रीते नीकळे छे अने रथोना कलर होय छे એટલે અમે કોશિશ કરી છે કે એ પ્રકારના જે કલર છે એનો ઉપયોગ કરીને અને એ પેટર્ન ઉપર આ વર્ષે નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથજી દર્શન આપવા નીકળે। પછી એ સ્ટ્રક્ચરલી તો જૂના અને નવામાં કોઈ ફેર નથી, એના હાઈટમાં કોઈ ફેર નથી કે પહોળાઈમાં કોઈ ફેર નથી, ફક્ત એક ફેર એટલો છે કે નવા રથમાં જે કાર્વિંગ છે એની અલગ વિશેષતા છે અને જૂના રથોમાં હશે કાર્વિંગ, કદાચ બને કે 70 વર્ષથી દર વર્ષે એના ઉપર કલર મારતા મારતા થર જામી ગયેલો છે એટલે નહીં દેખાતો હોય, પણ આ વખતે થોડેક કાર્વિંગ ઉપર વધારે કોન્સન્ટ્રેટ નવા રથમાં કરવામાં આવેલા છે। ખાસ કરીને જે ફ્રન્ટથી કે કોઈ પહિંદ વિધિ વખતે કે મુખ્ય પ્રધાન જાય અને માથું નવામીને જાય ને એમાં વાગે એ પ્રકારે આ વખતે અમે એ પ્રોબ્લેમ ના થાય અને લોકો દૂરથી પર ભગવાનનું દર્શન કરી શકે એ રીતે ફ્રન્ટ ભાગનો જે આર્ચ બનાવ્યા છે ને એ વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે 2-3 મહત્ત્વના પ્રસંગો ઉજવવામાં આવે છે, જેમાં જલયાત્રા એક અતિ મહત્વપૂર્ણ પ્રસંગ છે જે 4 જૂને ઉજવવામાં આવશે। ખાસ કરીને ભગવાન જગન્નાથજીના એ દિવસે જલાભિષેક થાય છે અને જલાભિષેક કરવા માટે અહીં નિજ મંદિરેથી સાબરમતી નદીના કાંઠે જઈને ત્યાં ગંગા પૂજન કરીને સાબરમતી માની આજ્ઞા લઈને ત્યાંથી જલ ભરીને 108 કળશમાં લાવવામાં આવે છે। તે પ્રકારે અમે દર વખતે તૈયારીઓ કરતા હોઈએ છીએ ને આ વખતે પણ એ તૈયારીનું કામ ચાલી રહ્યું છે અને જલયાત્રાના દિવસે 16-4 ભગવાનના પૂજન વિધિ કરીને મોસાળ મોકલવામાં આવે છે, એ પરંપરાગત જે વિધિ છે એ કરવામાં આવશે। જલયાત્રામાં ખાસ કરીને આપણે ભજન મંડળીઓ, અખાડાઓ, ગજરાજો જે દર વખતે જોડાય છે એ રીતે આ વખતે પણ જોડાશે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અત્યારથી આ બધા પર। એટલી મહેનત કરી રહ્યા છો, ભગવાન જગન્નાથજીને નવા રથ બની રહ્યા છે તો આ વખતે હું માનું છું કે જલયાત્રા પર ખૂબ ઉત્સાહ અને ઉમંગને સાથે અને ભજન ભાવની ભક્તિ સાથે ઉજવવામાં આવશે। ગુજરાત એડીએસ પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદાના સભ્યોની ધરપકડ કરી છે, જે અમદાવાદથી સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। નોંધનીય છે કે જે ભારતમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરતા હતા। ગુજરાત એટીએસની પકડમાં રહેલ આરોપી મોહમ્મદ સોજીબ મિયા અહેમદ અલી મૂળ બાંગ્લાદેશનો છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદાનો સભ્ય છે। ભારતમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતો હતો અને સંગઠન માટે ફંડ એકત્રિત કરતો હતો, જેની પાસેથી એટીએસને બનાવટી આધાર અને પાન કાર્ડ મળી આવ્યા છે। સાથે જ તેની પાસેથી પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદાની મીડિયા વિંગ દ્વારા પ્રકાશિત કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું છે, જેના આધારે આરોપીની તપાસ કરવામાં આવી રહી છે। આ લોકોની સોજી મિયાની પૂછપરછની અંદર એ ધ્યાન ઉપર આવ્યું છે કે આ સૈબા મારફતે આ લોકોને કતલ, હથિયાર તાલીમ, હિજરત અને શહાદતમાં પણ તાલીમ આપવામાં આવેલ હતું અને આ ચારે ચાર લોકોની મોડ્યુલને ભારતની અંદરથી આ કટ્ટરપંથી સંસ્થા સાથે જોડાવા માટેની પ્રેરણા આપવું અને ફંડ ભેગા કરવા માટેની કામગીરી સોંપવામાં આવેલ હતી। નજીકની સમયમાં એમની અંદર જોડાયેલા અબ્દુલ લતીફ ઉર્ફે
મોમિનુલ અંસારી નામનો એક માણસ પણ ભારતની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવામાં આવેલ હતું એ જાણકારી પણ સોજીબુલની પૂછપરછમાં અમે મળેલ હતું. આ પૂછપરછ દરમિયાન અમે જ્યારે સોજીબુલ અંસારીનું જે ઘર છે એમાં તલાશી લેવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ખોટા દસ્તાવેજો આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા ખોટા દસ્તાવેજો પણ લેવામાં મળેલ હતું અને એમને સાથે અલકાયદા સંગઠનનું જે મીડિયા વિંગ છે અલ અસહાબ જે મીડિયા છે એમની કટ્ટરપંથી સાહિત્ય પણ એમને ઘરેથી અમને કબજે કરવામાં આવેલ છે. ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે બાંગ્લાદેશી નાગરિક સોજીબ મિયા, આકાશ ખાન, મુન્ના ખાન અને અબ્દુલ લતીફે ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી ઓઢવ તથા નારોલ વિસ્તારમાં રહે છે, જે ચારેય સમૂહ પ્રતિબંધિત આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે અને મુસ્લિમ યુવાનોને અલકાયદામાં જોડાવવા પ્રેરિત કરે છે. જે ઇનપુટના આધારે ગુજરાત એટીએસએ મોહમ્મદ સોજીબ મિયા અહેમદ અલીની નારોલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપી સુખરામ એસ્ટ્રીટ રખિયાલ ખાતે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો, જે મૂળ બાંગ્લાદેશનો છે, જેના સંપર્કથી અનેક યુવાનો અલકાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલા અને સભ્યો બન્યા હતા. બાંગ્લાદેશી હેન્ડલર શરીફ ફુલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો, જેણે અન્ય યુવાનોને આતંકી સંગઠનમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. ત્યારે હાલ એટીએસએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં જોવાનું રહેશે કે અમદાવાદ કે ગુજરાતમાંથી કોઈ યુવાન સંગઠન સાથે જોડાયેલ છે કે નહીં. ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા અમદાવાદમાંથી મળી છે. અલકાયદા સંગઠન, આતંકી સંગઠન સાથે જોડાયેલા જે સભ્યો છે તેઓની ધરપકડ કરવામાં એટીએસને સૌથી મોટી સફળતા છે તે મળી છે. આ સંગઠન હતું કે જે લોકોને પ્રેરિત કરતું હતું આ જે ભંડોળ ઉઘરાવું અને ત્યારબાદ બાંગ્લાદેશ મોકલી આપવા. સમગ્ર સંગઠન છે તેના સભ્યોની ધરપકડ કરી અને વધુ એટીએસએ તપાસ છે તે હાથ ધરી. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળવાનો મામલો હજુ પણ યથાવત છે. મૃતદેહના અવશેષ લવિના હરવાનીના હોવાનો ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થવા પામ્યો છે. ત્યારે યુવતીના માતા પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે પરિવારજન મૃતદેહના અવશેષો સ્વીકારવા માટે પણ તૈયાર થયા છે. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. 3 મહિનાના હિસાબો સાથે બેઠકમાં વાર્ષિક હિસાબો રજૂ કરતી સામાન્ય સભા ભુજ ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિસ્તરેલી રહેલા ભુજના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં પાણી, ગટર તથા અન્ય પાયાગત સુવિધાઓ માટે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે એક તરફ શહેરના વિકાસ પ્રોજેક્ટોની માહિતી આપવામાં આવી હતી તો બીજી બાજુ વિપક્ષે જૂના બગીચાઓની ઉપેક્ષા, શહેરના મોટાભાગના રસ્તાઓ પર રોડ લાઇટો બંધ કરીને તથા તળાવની અવદશા મામલા સહિત અન્ય સમસ્યાઓ અંગે નગરપાલિકા જવાબદારોને વેધક પ્રશ્નો પૂછ્યા હતા. તેને તાત્કાલિક ઉકેલ માટે પણ માંગ કરવામાં આવી હતી. જોકે પાલિકાના પ્રમુખ કે વિપક્ષના તમામ મુદ્દાઓને પાયાવિહોણા ગણાવીને શહેરના વિકાસ માટે બનતા તમામ પ્રયત્નો આવનારા દિવસોમાં કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. આજ દિવસ સુધી આ લોકો કનેથી ઉભા નથી થઈ શક્યા. અમારો ખાસ પ્રશ્ન હતો કે જે ભુજ શહેરમાં ચીલ ઝડપ અને ચોરીના જે બનાવો વધી ગયા છે, લાઈટ ન હોવાના કારણે અનેક લોકો છેતરાઈ પણ રહ્યા છે, કે ભાઈ વહેલામાં વહેલી તકે આ પોલ ઊભા કરવામાં આવે. આ લોકો પાસે જ્યારે જ્યારે રજૂઆત અમે કરી છે ત્યારે એક જ વાત કરે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. આપ ખરેખર આમાં જે જરૂરિયાત ચીજ છે એના માટે ગ્રાન્ટ ન હોય તો એ ચલાવી લેવાય નહીં. એવી જ રીતે અમે દેશસર તળાવમાં અત્યારે જળકુંભી તમે ગાર્ડન બની ગયો એવું તમને લાગી રહેશે, તમે જોઈ શકશો. એના માટેની અમારી રજૂઆત હતી કે ભાઈ આ સંસ્થા અને આ નગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે જો આમાં કામગીરી કરવામાં આવી હોય અને આ કામગીરી નિષ્ફળ ગઈ હોય છતાં પણ નગરપાલિકા શા માટે આ લોકો ઉપર કોઈ કાયદેસરના પગલાં કે ફોજદારી ફરિયાદ નથી કરતી. ખરેખર આવું કરવું જોઈએ, તેના બદલે વાવાઈ કરવામાં જ આ લોકોને રસ છે. આમાં કોઈ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આ લોકોને ઇન્ટરેસ્ટ નથી, એના માટેની અમારી રજૂઆત હતી. એવી જ રીતે અમારી બાગ બગીચાની જે રજૂઆત હતી કે ખેંગારબાગ અને રાજેન્દ્રબાગ જે વિરાન થઈ રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે નવા બગીચાઓ આ લોકો બનાવી રહ્યા છે માત્ર ને માત્ર વાવાઈ કરવા માટે. ખરેખર આ જૂના અને રાજાશાહીના ઐતિહાસિક બગીચા છે,
જેની અંદર બહારથી પણ લોકો આવે છે અને ભુજ શહેરના લોકો પણ દર રવિવારે તમે જોવો છો કે ત્યાં ટ્રાફિક માટે પણ પોલીસને ઊભું પડે છે. આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે તમે આ બગીચાઓને વિરાન થવામાં રસ દાખવતા હો એવું લાગી રહ્યું છે. ત્રિમાસિક હિસાબ, વાર્ષિક હિસાબ એને આજ મંજૂરી આપવામાં આવી. ભુજ શહેરનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનો, ગટરની લાઈનો, એના ખર્ચની મંજૂરી જે કારોબારી આપી હતી અને સામાન્ય સભાએ આપી, ક્યાંક રોડ, રસ્તા, ઇન્ટરબ્લોક એના કામ હતા એની પણ આજે મંજૂરી આપવામાં આવી. અમારા પૂર્વ નગરસેવક લાલચંદભાઈ ખત્રીને એવા ગુજરી ગયા છે એટલે એમને સદાસુમન પણ આજે કરવામાં આવ્યા. અને આ સામાન્ય સભાની અંદર સામેથી પ્રમુખ તરીકે વિરોધ પક્ષને બોલવાની તક આપી. વિરોધ પક્ષે જે પણ પ્રશ્નો પૂછ્યા એના જવાબ આપ્યા. કારણ કે આ નગરપાલિકાનો વિરોધ કોઈ કરી શકે એમ નથી. આ નગરપાલિકા સૌના સાથ અને સૌના સરકારથી કટિબંધ રીતે ચાલી રહી છે. ભુજ શહેરની પાણીની સમસ્યા વર્ષો જૂની હોય એ આ નગરપાલિકાની ટીમે હલ કરી છે. નગરપાલિકાની ઓફિસ બિલ્ડિંગની વાત હોય તો વર્ષોથી ઓફિસ બિલ્ડિંગનો પ્રશ્ન પૂછાયેલો હતો એને પણ આ બોડીએ હલ કર્યું છે. આ બોડીએ ઘણા બધા એવા કામો કર્યા છે જે લોકો આજની તારીખમાં આંખ સામે જોઈ શકે છે અને આવનારા દિવસોની અંદર હજી પણ આ અમારી ટીમના 4 મહિના બાકી છે અને એના પછી 2.5 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે એટલે ભુજની અંદર જે પણ વિકાસની કુટતી કરી હોય છે અમે પૂરી કરશું. પાટણની ધારપુરુ સિવિલ હોસ્પિટલમાં વાલ્મીકી યુવાનની આત્મહત્યાના બનાવ મામલે મૃતક પરિવારને ન્યાય સહિત અન્ય 3 માંગણીઓના મુદ્દે હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચાણસ્માના ઇટોદા ગામના વતની અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિક્રમ વાલ્મીકી નામના યુવકને કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને બેરોજગારીથી ત્રસ્ત યુવકે ઝેરી દવા ગટગટાવીને જીવન લીલા સંકેલી લીધી હતી, જેને લઈને પરિવારજનો સહિત સમગ્ર વાલ્મીકી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે મૃતકના પરિવારજનોને ન્યાય સહિત આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતન ધારો આપવામાં આવે તેમજ મૃતક પરિવારજનના સભ્યને નોકરી ઉપર નિમણૂક આપવામાં આવે, ડીબી સેન્ટર અને પ્રાઇઝ એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત વાલ્મીકી યુવા સંગઠનની સમગ્ર ટીમ દ્વારા અને આપણા નવસર્જન મંડળના આપણા નરેન્દ્રભાઈ અને સમગ્ર આગેવાનો સાથ સહકારથી આજે જે ધારપુરની અંદર જે બનાવ બન્યો હતો તે મૃતક પરિવારને ન્યાય મળે અને તમામ સફાઈ કર્મચારીઓને લઘુત્તમ વેતન મળે અને એમની ખાસ માગણી અમારી કે બીડી એન્ટરપ્રાઇઝને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી એમને રદ કરવામાં આવે એવી માગણી સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ. કલેક્ટર સાહેબને શનિવારના અમે આવેદન આપીશું અને જોઈએ છીએ કે 2 દિવસની અંદર અમારો નિકાલ નહીં આવે તો અમે ભૂખ હડતાલ પણ પર ઉતરશું. ગુજરાતભરમાં હાલમાં પ્રી વેડિંગ, ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચા અને દેખાદેખી માટે શરૂ થયેલી પ્રથાઓ સહિતના કુરિવાજો બંધ કરવા 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય લીધો છે. સાથે શુભ અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા પણ દૂર કરવા પણ તત્પરતા દર્શાવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના 53 ગામો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકોટ, મુંબઈમાં રહેતી સમાજની બહેનો આવા રિવાજો બંધ થાય તે માટે મક્કમ બની છે. આ માટે 28 મેના રોજ પાટણમાં રિવાજ પાટોલ પ્લોટમાં વિશાળ મહિલા સંમેલન યોજીને 3,000થી પણ વધુ બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેશે. એટલું જ નહીં પરંતુ સમાજે જે રીતે 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું તે રીતે 65 વર્ષ પછી પ્રથમવાર બહેનો માટે સામાજિક બંધારણ તૈયાર કરવા જઈ રહ્યા છે. અમારે 42 લેવા પાટીદાર સમાજની બહેનોએ એક સંગઠન નક્કી કર્યું અને સંગઠન કર્યું કે આ બધા ખર્ચા છે હવે આ મોંઘવારીના જમાનામાં આપણને પરવડે એમ નથી. એટલે અમે નિયમો નક્કી કર્યા કે બાબરી પ્રસંગે કવરની લેવડ દેવડ,
मरण प्रसंगे कवरनी लेवड़ देवड़, हवन प्रसंगे कवरनी लेवड़ देवड़, पछी हल्दी प्रथा, मेहंदी प्रथा, प्री वेडिंग शूटिंग फोटोग्राफ्स, ए बधो ए जे पाछळथी आपणे जे 10-15 वर्षनी अंदर एड कर्या छे ए बधा ज आपणे तिलांजलि आपीए, जेथी करीने ए वधाराना जे बचता पैसा छे आपणा बाळकोना एज्युकेशन पाछळ आपणे खर्च करी शकीए। अने दरेक बेनने आ जे कामडामां रहे छे 2% વર્ક શ્રીમંત છે એને આ બધા ખર્ચા પરવડે છે, પણ જે બાકીનો 90% વર્ગ છે, મધ્યમ વર્ગ, એને આ બધા ખર્ચા પરવડતા નથી। એટલે બધી બહેનોએ સંગઠન કર્યું દરેક ગામની અંદર, અને એક જ અવાજે એક જ સુરે કહ્યું કે આ બધા આ બધા જે નિયમો છે એને અમે તેલાંજલિ આપવા માટે તૈયાર છીએ। અને એના ફળ સ્વરૂપે બધી બહેનોના એક સ્વર સ્વરૂપે અમે 28/5/23 રવિવારના દિવસે રિવાજ પાર્ટી પ્લોટની અંદર 6:30 એક ભવ્ય મહિલા સંમેલન કરવા માટે જઈ રહ્યા છે, અને એમાં લગભગ 2-2,500 જેટલી બહેનો હાજર રહેશે, અને એક સરે અને એક સાદે અમે એ બધાને શપથ લેવડાવીશું કે આ કુરિવાજો આપણે બંધ કરવા માટે તૈયાર છીએ। 42 લેવા પટેદાર સમાજની બહેનો લગભગ 2 મહિના પહેલાં અમારી પાસે આવેલી, અને એમને એક વિચાર મૂકેલો કે અમારે સામાજિક સંગઠન સામાજિક સુધારણા માટે બનાવવું છે। અમે એને ટેકો આપેલો, અને માત્ર 2 મહિનાની અંદર જ બહેનોએ ગામડે ગામડે ફરી અમારા સમાજના 57થી વધુ ગામોની અંદર પ્રવાસ કરી ગામે ગામ કમિટી બનાવીને આજે એક મોટું સંગઠન બનાવ્યું છે, અને આગામી 28મી તારીખે આ સંગઠન સામાજિક સુધારણા થાય, સમાજની અંદર ખોટા ખર્ચાઓ દૂર થાય, અને સમાજના યુવાનો યુવતીઓમાં સામાજિક સમરસતાની ભાવના સારી રીતે પ્રબળ બને, એકબીજાથી નજીક આવે, અને એની પ્રેરણા બીજા સમાજને મળે એના માટેના જે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તમામ બહેનોને અમે અભિનંદન પાઠવીએ છીએ, અને આ સમાજની બહેનો દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય બીજા સમાજના લોકો પણ પ્રેરણા લે, અને એક મજબૂત સમાજની, મજબૂત રાજની અને મજબૂત રાષ્ટ્રની સ્થાપના થાય એના માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ, અને એમાં અમે બહેનોને સાથે છીએ। નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે હતા। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી, જ્યાં જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લા સહિત રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા સમાજની સંસ્થાઓની સાથે સાથે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પૂર્વ રાજ્યમંત્રી હકુબા જાડેજાના જન્મદિવસની પણ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે ગુર્જર સુથારની વાડી ખાતે મેગા બ્લડ નેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જન્મદિવસ નિમિત્તે પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ પણ રક્તદાન કર્યું હતું। રાષ્ટ્રીય એજ્યુકેશન એ ગરીબ અને પછાત વર્ગના બાળકોના ભણતર માટેની યોજના છે। આરટી હેઠળ ગરીબ અને પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજનામાં આજે પણ ગેરરીતિ થઈ રહી છે। હકીકતે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરટી હેઠળ ગરીબો કરતાં પૈસાદાર લોકો યોજનાઓનો વધુ લાભ લઈ રહ્યા છે, અને સરકાર પણ આ વાતથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે। આરટી હેઠળ પ્રવેશ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી, જેમાં રાજકોટમાં 400 જેટલા એવા વાલીઓ છે જેમણે આરટી હેઠળ એડમિશન લેવામાં ગેરરીતિ આચરી હોય, અને ગયા વર્ષે ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 500 બાળકોના વાલીઓએ બીજી વખત આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ લઈ લીધો છે। ધોરણ 1-8 સુધીમાં મફત શિક્ષણ મળી શકે, શહેરમાં 400 જેટલા વાલીઓએ નામ અને જન્મ તારીખ જેવી વિગતો બદલીને બીજી વખત પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું હતું। રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા નીચે દર વર્ષે પહેલા ધોરણમાં 25% વિદ્યાર્થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવે છે। હવે આનું એપ્લિકેશન, આની સિસ્ટમ, આની સંપૂર્ણ પ્રક્રિયા અને એલોટમેન્ટ એ શિક્ષણ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે, અને જ્યારે પહેલા ધોરણમાં કોઈ પણ વિદ્યાર્થી હોય ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીઓનો એક UDIS નંબર છે જનરેટ થતો હોય, જેમ આપણે આધાર કાર્ડનો નંબર જનરેટ થાય છે એવી રીતે UDIS નંબર દરેકે દરેક વિદ્યાર્થીનો જનરેટ થતો હોય। હવે જ્યારે આ વિદ્યાર્થી એના વાલીઓએ બીજા ધોરણમાં હોવા છતાં પણ પહેલા ધોરણમાં એડમિશન માટે અરજી કરી હોય તો એ વિદ્યાર્થી છે એ આ સિસ્ટમમાં ટ્રેક થઈ જવો જોઈએ। ઘણી વખત એવું થતું હોય કે વાલીઓ પોતાના બાળકના એડમિશન લેવા માટે નાનો મોટો નામના સ્પેલિંગમાં ફેરફાર કરતા હોય,
કે ભાઈ કોઈ વિદ્યાર્થીનું નામ નીલ છે તો NILની જગ્યાએ NEEL કરતા હોય, બરાબર, સરનેમમાં YAની જગ્યાએ પાછળ એ કરી નાખતા હોય, જેથી કરીને ટ્રેકનો થાય એવું બને. એટલે શિયામાં કોઈનો ઈરાદો સરકારનો, સરકારી અધિકારીનો, એમના કર્મચારીઓનો, સંચાલકોનો કોઈનો ખરાબ નથી, પરંતુ જે છે એ સિસ્ટમમાં થોડું મને એવું છે કે સુધારણા કરવાની જરૂર છે, થોડું ઇમ્પ્રુવાઇઝેશન કરવાની જરૂર છે. માનો કે આ જ એપ્લિકેશન ફોર્મને સાથે આધાર કાર્ડને લિંક કરી દે, સાથે એનો જન્મ તારીખનો દાખલો જે હોય એ જન્મ તારીખનો દાખલામાં જે નંબર હોય એ નંબરને લિંક કરી દે, આ બે વસ્તુ કરી દે સાથે. માનો કે હું નામમાં NILની જગ્યાએ NEEL કરી નાખું એટલે એ પેલી સિસ્ટમમાં એ ટ્રેક ના થાય એવું બને, પણ જો આધાર કાર્ડને સાથે જોઈન કરવામાં આવે કે જન્મ તારીખના દાખલામાં જે નંબર આવ્યો એને જોઈન કરવામાં આવે તો ઓટોમેટિક છે આનું જે ટ્રેકિંગ થઈ જાય. અને મને એવું લાગે છે કે આ સમસ્યાનો ટેકનિકલી બહુ સારી રીતે, અને એવું નથી કે આ રાજકોટમાં 400 વિદ્યાર્થી છે, સમગ્ર રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ છે. એટલે રાજકોટ કરતાં મને એમ છે બીજા જિલ્લાઓમાં પણ ઘણા વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને અમદાવાદમાં ખૂબ જ આવા વિદ્યાર્થીઓ છે, સુરતમાં ખૂબ વિદ્યાર્થીઓ છે, બરોડામાં પણ છે. એટલે આ એક મને એવું લાગે છે કે સિસ્ટમમાં થોડો ઘણો જો ફેરફાર થઈ જાય કે જેમ વાત કરી આધાર કાર્ડનો નંબર એમાં થઈ જાય તો આધાર કાર્ડનો નંબર ચેન્જ થવાનો નથી. રાજકોટમાં ઉનાળાની સિઝનમાં તાવ, શરદી, ઉધરસના કેસ તો ઘટ્યા છે પણ સામે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો શરદી ઉધરસના 188 કેસ, તાવના 29 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે. આમ તો ઉનાળામાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોય તેમ છતાં ગત સપ્તાહમાં 2 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાખાણીના જણાવ્યા અનુસાર હાલ ગરમીની ઋતુ હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ નહીવત છે. ખાસ કરીને વાત કરીએ તો શરદી ઉધરસના છે 188 કેસ નોંધાયેલા છે, તાવના 29 કેસ અને ઝાડા ઉલટીના 101 કેસ છે નોંધાયેલા છે. સાથે સાથે ગત સપ્તાહે ડેન્ગ્યુના 2 કેસ નોંધાયેલા છે, મેલેરિયા અને ચિકનગુનિયાના 0 કેસ છે નોંધાયેલા છે. સાથે સાથે છેલ્લા એક વીકથી આપણે સિઝનલ ફ્લૂના છે આપણે, એટલે કે સાથે સિઝનલ ફ્લૂના પણ 0 કેસ, એટલે કહી શકીએ કે કોવિડના પણ 0 કેસ છે, એક વીકથી છે 0 નોંધાયા છે. હાલ આપણી પાસે કોઈ પણ કોવિડનો એક્ટિવ કેસ પણ નથી, તો આ મુજબ રોગચાળાની સ્થિતિ છે અત્યારે કંટ્રોલમાં છે અને નિયંત્રણ હેઠળ કહી શકાય. ઝાડા ઉલટીના કેસીસ છે ગત સપ્તાહ અને આ સપ્તાહના છે એ એક સરખા જોવા મળી રહ્યા છે. એનું મુખ્ય કારણ પાણીજન્ય રોગો હોઈ શકે છે. આ ઉપરાંત વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનમાં ઘણો એવો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત મેલેરિયા એટલે કે મચ્છરજન્ય રોગોમાં પણ ઘટાડો છે નોંધાયેલો છે. હાલ અમારી અર્બન હેલ્થ સેન્ટરની જે ટીમ છે એ કોવિડના જે ટેસ્ટિંગ છે એ તો ચાલુ જ છે. શરદી ઉધરસતાના તમામ દર્દીનું જે કોવિડ માટે ટેસ્ટિંગ કરવામાં આવે છે, પણ નેગેટિવિટી ઘણી સારી જોવા મળે છે. એટલે કોવિડ પણ નિયંત્રણ એટલે કહી શકાય. આ ઉપરાંત સિઝનલ ફ્લૂના કોઈ પણ કેસીસ છે આપણે ત્યાં છેલ્લા એક વીકમાં નોંધાયેલા નથી અને હાલ 0 સ્ટેટસ છે આપણે સજાવી રાખેલું. તાંત્રિક વિધિના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઈશ્વર જોશી નામના ઈસમની રાજસ્થાનથી ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતી ચેનલમાં તાંત્રિક વિધિની જાહેરાત આપીને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપીને વિધિના બહાને ફરિયાદી પાસેથી 2,73,799 રોકડ રકમ પડાવી લીધી હતી. મારા વાઇફને 2-3 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયેલ, તો બાઇકમાંથી પડી ગયેલા, તો મગજમાં થોડી લાગી ગયું હતું, તો થોડી માનસિક તકલીફ રહેતી હતી. અને કોઈ બહુ ઠંડી પડે કે બહુ તડકો તાપ પડે ને તો એને શરીરમાં તકલીફ થતી. તો ઠંડી બહુ પડી તો એને એમ કે મારા શરીરમાં કંઈક તકલીફ થાય છે, કંઈક મારા ઘરમાં એવું કંઈ થાય છે, એટલે એને એ રીતનો મનમાં વહેમ ગયો. એટલે ટીવી જોતાં જોતાં એને આ જે જાહેરાત આવે છે ને જ્યોતિષની, એમાં જોયું એને, તો એમાં કે મનની શાંતિ, ઘરની શાંતિ એવું તમને કરાવી આપશું. એ પ્રમાણે એને ટીવીમાં જાહેરાત જોઈ અને એમાંથી એને ફોન નંબર લીધો. એમાં જ્યોતિષીએ એને વાત કરી, એટલે જ્યોતિષે કે હું તમને બધી શાંતિ કરાવી દઈશ, તમને તમારા બધા દુઃખ દૂર કરાવી દઈશ, તમે મને પૈસા આટલા મોકલો એટલે તમારી વિધિ ચાલુ કરી દઈ. એટલે શરૂઆતમાં કાંઈક 1700 રૂપિયા મોકલ્યા, પછી એમ કરતા કરતા 3,000 મોકલ્યા, 5,000 મોકલ્યા. પછી જ્યોતિષીની છે ને લાલચ વધતી ગઈ આમાં, એટલે એમ કે આ ભોળા માણસ છે અને આને કાંઈ ખબર પડતી નથી, એટલે આપણે આને પૈસા લેતા. એટલે એને જેમ જેમ પૈસા માંગ્યા એમ એમ પૈસા, પછી આને તો 30,000 ને 35,000 ને 40,000 ને એવી માંગણી કરી. એટલે અમારે પૈસા તો એટલા બધા હતા નહીં, એટલે આને શું કર્યું, ઘરમાં જે દાગીના હતા એ બધા ગીરવે મૂકી દીધા, ગીરવે મૂકી અને આને બધા પૈસા આપી દીધા. એટલે ટોટલ લગભગ
3 લાખ રૂપિયા જેવી આને રકમ પડાવી લીધી આ રીતના. કોઈ જાતની કોઈ વિધિ નહીં, કાંઈ નહીં. અને હું તો પબ્લિક કહું છું કે આવા જ્યોતિષમાં ભૂવા ભરાડી તાંત્રિકમાં પડતા નહીં. આ બધું કાંઈ આમાં છે જ નહીં, સમજા. કોઈ વસ્તુ આ છે નહીં, આને કોઈ પૈસા આપતા નહીં. બહુ બહુ 2-5 હજાર માંગે, કદાચ તમારા મનની શાંતિ માટે જો 2-5 હજારમાં થતું હોય તો એનાથી આગળ વધવું નહીં. નહીં તો આમાં બધાના ઘર બરબાદ થઈ ગયા છે, કુટુંબ બરબાદ થઈ ગયા છે, અમુક માણસો પણ આમાં ગુજરી ગયા છે, સમજા. હમણાં હમણાં એવો બનાવ બન્યો હતો કે 2 માણસોએ ડોકા કાપી નાખ્યા હતા આ બાબતે, તાંત્રિક વિદ્યાને બાબતે. એટલે આમાં કોઈએ પડવું નહીં. મહેરબાની કરીને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ બી તાંત્રિક ભૂવા ભરાડી તાંત્રિકોના ચક્કરમાં પડવું નહીં અને ઘરમાં શાંતિ રાખો. ઘરમાં એમને આપણે શાંતિ જ છે, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. આ કામે ઘટના એવી છે કે અત્રેના વિસ્તારની એક મહિલાએ ટીવીમાં જાહેરાત જોયેલ કે એક તાંત્રિક ઉપરાંત જ્યોતિષ છે, એ માનસિક શારીરિક આર્થિક કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો એનો ઉકેલ તાંત્રિક વિધિથી લાવી શકે છે. એ રીતે માત્ર એનું નામ અને મોબાઈલ નંબર એ રીતે ટીવીમાં જાહેરાત જોયેલ, જે આધારે આ મહિલાએ એને પોતાને માનસિક અશાંતિ રહેતી હોય આ જ્યોતિષીનો મોબાઈલ પર સંપર્ક કરેલ અને એને બોલાવી અને એની પાસે તાંત્રિક વિધિ કરાવેલ અને કુલ 2,74,000 રૂપિયાનો ખર્ચ કરેલ. પણ આ વિધિ દરમિયાન એને કોઈપણ ફાયદો નહીં થતાં આ મહિલાને પોતે છિત્રાઈ છે એવો ભાસ થતાં એણે પોલીસનો સંપર્ક કરેલ. મહિલા પાસે માત્ર નામ ઈશ્વર વલ્લભભાઈ જોશી અને મોબાઈલ નંબર, એટલી જ વિગત હતી. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી આ જે આરોપી છે એનો પત્તો શોધેલ અને એ પાલી રાજસ્થાન હોવાનું જણાતા અહીંની ટીમ ગઈ અને પાલીથી એની ધરપકડ કરેલ છે. આમ તો રૂપિયા જે છે બધા રોકડમાં આપેલા છે, પણ જે અમને એવું હતું કે આ બનાવમાં બીજા પણ વ્યક્તિઓ છેતરાયા હોવાની સંભાવના છે અને આ જે આખી વિગત છે મીડિયામાં આવશે ત્યારે આ કામના બીજા ફરિયાદીઓ પણ આ તાંત્રિક દ્વારા છેતરાયા હોય એવું સામે આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ કેટલા સમયથી આવી પ્રકારની વિધિ કરતો હતો કે માત્ર છેતરવા માટે જ આ પ્રકારનું કૃત્ય કરતો હતો? માત્ર છેતરવા માટે જ આ પ્રકારની વિધિ કરતો હતો. છેલ્લા 5-6 મહિનાથી આની આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ હતી. એમાં તો ટીવીમાં જાહેરાત આપવાની અને આવા પ્રશ્નોનો પોતે ઉકેલ લાવે છે એમ કરી અને લોકોને લલચાવી અને એની છેતરપિંડી કરતો. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.